वक्र तुंड महाकाय सूर्य कोटि सम प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्य નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પ્રિયંકા મેડમ આપનું પ્રાણો સેવા સંસ્થામાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5માં ગુજરાતી વિષયમાં પૂરક વાંચનમાં પ્રકરણ 5 અમે બાંધવો સરદારના કાવ્ય વિશે સમજૂતી મેળવીશું. સૌ પ્રથમ આપણે અહીંના જે લેખિકા છે ઉષા ઉપાધ્યાય તેની વિશે થોડો પરિચય મેળવીશું. તેમનો જન્મ 7 જૂન 1956માં ભાવનગર ગુજરાતમાં થયો હતો. તો આપણે સૌથી પહેલા આ કાવ્યની પ્રસ્તાવના જોઈશું. પ્રસ્તુત શૌર્ય ગીતમાં કવિએ શૌર્ય એટલે કે બહાદુર, કવિએ થાક્યા કે હાર્યા વગર મંજિલ સુધી પહોંચવા માટે હિંમત અને સાહસની માર્ગમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરી આગળ વધી જીવન પંથ એટલે કે રસ્તો ઉજાડવાની વાત સમજાવી છે. સૌથી પહેલા આપણે આ કાવ્યનું ગાન કરીશું, તમે પણ મારી સાથે સાથે કરજો. થાકો નહીં, હારો નહીં, થોભો નહીં, મજધારમાં મંઝિલ નથી કે દૂર હો, હિંમત અગર કિરદારમાં. થાકો નહીં, હારો નહીં, હો પહાડ રસ્તામાં ભલે સાથી ચલો આગે બળો, સાહસ ભર્યા કદમો થકી ઝુકશે કદમમાં એ નકી. થાકો નહીં, હારો નહીં, ગાંધી અને મહાવીરના વારસ અમે કરતારના, ના આફતો રોકે કદી અમે બાંધવો સરદારના. થાકો નહીં, હારો નહીં, થાકો નહીં, હારો નહીં, થોભો નહીં, મજધારમાં મંઝિલ નથી કે દૂર હો, હિંમત અગર કિરદારમાં. થાકો નહીં, હારો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યની આપણે ગાન કર્યું, તમને પણ ગાવાની મારી સાથે સાથે મજા આવી હશે. હવે આપણે આ કાવ્યનું સમજૂતી મેળવીશું. થાકો નહીં, હારો નહીં, થોભો નહીં મજધારમાં. મજધાર એટલે કે પ્રવાહની મધ્ય ધારા. મંઝિલ નથી કે દૂર હો, હિંમત અગર કિરદારમાં. કિરદાર એટલે કે મંઝિલ સુધી પહોંચવાનો રસ્તો. અહીં તમે થાકશો નહીં, હારશો નહીં, વચ્ચે થોભી ન જશો. જો મંઝિલ પહોંચવાની વ્યક્તિમાં હિંમત હશે તો તમે મંઝિલ સુધી દૂર સુધી પહોંચી જ શકશો. એટલા માટે કહે છે કે તમે થાકશો નહીં. હો પહાડ રસ્તામાં ભલે સાથી ચલો આગે બળો, સાહસ ભર્યા કદમો થકી ઝૂકશે કદમમાં એ નકી. થાકો નહીં. અહીં રસ્તામાં ભલે પહાડ મુશ્કેલીઓ આવે, મિત્રો સાથીઓ ચાલો આગળ સાહસ ભર્યા કદમોથી આગળ વધતા રહો, એ કદમમાં નક્કી ઝૂકશે નહીં. એટલા માટે કહે છે કે થાકશો નહીં. જ્યારે તમને રસ્તામાં આગળ ગમે તેટલી મુશ્કેલી આવે તે છતાંય તેનો સામનો કરીને આગળ વધતું રહેવાનું છે. ગાંધી અને મહાવીરના વારસ અમે કરતારના, ના આફતો રોકે કદી અમે બાંધવો સરદારના. ગાંધી, મહાવીર અને પરમ કૃપાળુ પરમાત્મા અમે વારસદાર છીએ, અમે ભાઈઓ છીએ, અમે મુશ્કેલીઓ ક્યારે રોકશે નહીં. ગમે તેટલી મુશ્કેલીઓ આવશે તે છતાંય અમે રોકશું નહીં અને આગળ થાક્યા વિના આગળ જ વધતા રહીશું. એટલા માટે કહે છે કે અમે બાંધવો સરદારના છીએ. એટલા માટે
થાકો નહીં, હારો નહીં, અને આગળ ગમે તેટલી મુશ્કેલી આવે તે છતાંય તમારે આગળ વધતું રહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણાની આ કાવ્યની સમજૂતી અહીં પૂર્ણ થાય છે અને કાવ્ય પણ પૂર્ણ થાય છે. આભાર.